તમારું નામ અને પરિચય જણાવજો. મારું નામ ચિરાગસિંહ મોરી અને હું માલસમ પ્રાથમિક શાળામાંથી આવું છું. સાહેબ, અત્યારે કઈ પ્રસ્તાવ ઉપર ચાલુ છે? આજે અહીં નાલંદા સ્કૂલ ખાતે એક પ્રાર્થના કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આપણા પૂર્વ સાંસદ અને આ સંસ્થાના પ્રમુખ દિનુભાઈ સોલંકી દ્વારા બાળકોમાં સંગીત પ્રત્યેની રૂચિ વધે તેમજ સાંસ્કૃતિક ભાવનાનું નિર્માણ અને સાંસ્કૃતિક ગીત પ્રત્યેનું મૂલ્ય શિક્ષણ મળી રહે એ હેતુસર આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. અને આજે અમે લગભગ અહીં હું અમારી સ્કૂલના 63 બાળકોને લઈને આવ્યો છું. સાથે સાથે આ તાલુકાના છેવાડાના ગામથી લઈ અને કુલ મળી નજીકની સ્કૂલો, પ્રાઇવેટ સ્કૂલો, માધ્યમિક શાળાઓ આ બધું મળીને કુલ 70 જેટલી શાળાઓએ આમાં ભાગ લીધો છે અને કુલ 70 શાળાના 700 જેટલા બાળકો તેમજ અલગ અલગ 100 જેટલા શિક્ષકો એ આમાં ભાગ લીધો છે. ઇનામ પડતા ઇનામ આપવાનું છે, કઈ રીતે છે, છોકરાઓને કઈ રીતે ઉત્સાહ વધે શું એમાં? અહીં બે વિભાગમાં સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રથમ વિભાગમાં આજે ઝોન કક્ષામાં સ્પર્ધા હતી, જેમાં 4 અલગ અલગ વિભાગો પાડેલા છે. આ 4 વિભાગોમાં અલગ અલગ 15-20 શાળાઓ આ રીતના એનું વર્ગીકરણ કરી અને ક્રમશઃ આખો દિવસ દરમિયાન એને બોલાવેલા. અને આજે આ સ્પર્ધામાં એક હેતુ છે કે બાળકોને થોડો એક જે ભાગ લીધો એને ઉત્સાહ વધે એ હેતુસર તમામ બાળકોને આપણા પૂર્વ સાંસદ દ્વારા ઇનામ તેમજ તે લોકોને તમામ બાળકોને પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. અત્યારે કોણ કોણ હાજર છે એમાં? અત્યારે અહીં સંસ્થાના પ્રમુખ તેમજ દરેક સંગઠનોના પ્રમુખો, શાળાના આચાર્યો, પેસેન્ટર શાળાના આચાર્યો, પીપીઓ શ્રી, કેની શ્રી આ બધા અત્યારે અહીં હાજર છે અને બાળકોનો ખૂબ જ ઉત્સાહ પણ વધારી રહ્યા છે. બાળકો આવી જાય.